અમને તો બોલતા આવડે ભાઈ. નમસ્કાર. ધન્ય છે ખંભાળિયા ગામને, કારણ કે હમણાં જ અમે કરશન બાપા સાથે બેઠા હતા. બે મિનિટ ચાવડા શાંતિ રાખજો પ્લીઝ. ત્યારે ચર્ચા થતી હતી કે આ જિલ્લામાં સૌથી કિંમતી જમીન જો હોય કે 20-20 લાખ 40-40 લાખ સુધીના વીઘા જમીનના ખંભાળિયામાં બોલાય છે, તો સાહેબ હક છે તમને કે જે ગામમાં આખું ગામ ભેગું મળી અને ગાયો માટે ઉત્સવ મનાવતું હોય ને, એ ધરતીની કિંમત અનોખી હોય છે. ગાય એ હિન્દુ ધર્મની મૂર્તિમંત કવિતા છે. આ ગાંધીજીએ કીધું છે, ગાય એ હિન્દુ ધર્મની મૂર્તિમંત કવિતા છે. અને જ્યાં સુધી ગાયના રક્ષણ કરનારા હિન્દુઓ આ પૃથ્વી પર છે, ત્યાં સુધી જ હિન્દુ ધર્મ ટકી રહેશે. શાસ્ત્રો કહે છે કે શિવની પૂજા કરશું તો શિવ રાજી થશે, કૃષ્ણની પૂજા કરશું તો કૃષ્ણ રાજી થશે, રામની સેવા કરશું તો રામ રાજી થશે. પણ એ ગૌ માતાની સેવા કરવાથી હિન્દુ ધર્મના જેટલા દેવી દેવતાઓ છે એ આપણી પર કૃપા વરસાવે છે. અમેરિકામાં આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, ત્યાં કાઉ થેરાપી ચાલુ થઈ છે કે તમે ગાય પાસે જાઓ, તમારે $100 પે કરવાના હોય તેનું કેટલ ફાર્મ કે કાઉ ફાર્મ હોય ત્યાં જઈને ગાય સાથે ટાઈમ સ્પેન્ડ કરો, એની સાથે સમય ગાળો તમે. અને એવું કહેવાય છે કે તમારા શરીરના અડધા રોગો દૂર થઈ જાય છે. આપણે અહીંયા આપણા આંગણે ઘરે ઘરે ગાયો બંધાય છે અને ખંભાળિયાના દરેક ગૌસેવક યુવાનો વડીલોને હું ખૂબ જ ધન્યવાદ આપું છું કે આટલા સારા કાર્યમાં તમે જોડાયેલા છો. સાહેબ સમજવા શીખો ત્યારથી એટલું હું જાણું છું, કારણ કે અમે પણ બધા હરખા જતા વડોદરા જઈએ ત્યારે ડીઝલના કે ટોલના કના ના રહ્યા હોય એટલા ત્યાં સુધી અમે લડી લેતા. પણ જેણે ધર્મ માટે કે ગાય માટે કંઈક આપ્યું છે ને, એને જ ઈશ્વરે આપ્યું છે. આજે તમે તમારી નજર જોજો કે એ લોકો જ મજબૂત બન્યા હશે કે જે સમાજ માટે કંઈક કરી છૂટ્યા છે, જે ગાયો માટે કંઈક, જે ધર્મ માટે કંઈક કરી છૂટ્યા છે, એ લોકો ઉપર જ ઈશ્વરે કૃપા વરસાવી છે. અને ખૂબ જ આનંદ થયો આજે અહીંયા આવીને. મારા સદભાગ્ય છે કે હું આજે અહીંયા આવ્યો. બાપાનો અને ભાઈઓનો ખૂબ આભાર માનું છું કે મને આજે અહીંયા તેડાવ્યો. અને અહીંનું જે ધાર્મિક અને ગાય માટેનું જે વાતાવરણ તમે લોકોએ ઊભું કર્યું છે, આવું વાતાવરણ ક્યાંય જોવા નથી મળતું મિત્રો. બસ કૃષ્ણ પરમાત્માને એક પ્રાર્થના કરીએ છીએ કે આ ગામ ઉપર આવીને આવી કૃપા વરસાવતા રહી, આવા ને આવા ઉત્સવો મનાવતા રહી. અને નારાયણ બાપા, આખા સમાજને તમારો આભાર માનવો જોઈએ કે તમારા પગ દુખે છે મને ખબર છે, તોય એક વાર પડમાં આવો બધું ભૂલી અને ગામને ગાંડા કરો છો. હજારો ગાયો લાખો ગાયોના તમે પેટના ભરવાના કે ને કે એના એને એક નિમિત્ત બન્યા છો, એટલે દ્વારકાધીશ આપણને 1000 વર્ષ ના કરે બાપ. બાકી જગાભાઈ ગાવાનું રહેવા દો, એક બે છંદ ગાઈ લઉં. અશોકભાઈ અમે ખબર નહી, અમે કે જાણ્યા હતા એમ 2 લાખ માં પુગાડી દીધા અમને હરીફાઈ માં, પછી ખબર પડી કે આ તો માન્યા હતા. તો તાળી ફોટો અમારા જગાભાઈ નો બહુ ધન્યવાદ. બાપા એવું કહે છે કે તમે જેટલું ગાશો એટલા અમે ઉડાડશો. હા તઈસ કહું ને, એ થાય છે નહીં તો એમ નહીં તો તમે આયર ને જગાડતા નહીં. હું કઈ જીમ તેમ નથી. હા અને એ ભાઈ હિમારા બાપા ના કુળના, હા હિમારા બાપા ના કુળના. તારી છો આવો, ધન્યવાદ. એના ધળ લીધા તો પછી ગાય તો હોગે ના, ધન્યવાદ. સ્વરૂપી તણી સેવા કરી જેને યો
નોબત ઘોરડી કરવી એની વારની આસ્તના એવી બાપુઈ નાનીને ભીડ પડી 908 ના શિર છત્ર ફરે લાખો આત્રને ખમકાર કરે પણ વેરણ રાતને યાદ કરે તારે કાજે જનેતા એ છોડી હતી તે દી થાને જનેતા ને નોતી થરી
જેના આડાથી દૂધળી આંજળી એની લાજમાં આજ જો લૂંટ પડી. એને નહોતો કોઈ જગ કોટ કર્યો, નહોતો બેનીને માંડવે હોમ કર્યો. કેવો વીરો અમારો આશા ભર્યો, કોને કાજવીરા મારા માજણાને કુણે કાંધ સોલંકીની તેગ પડી. એની બેનલડી એકલડી સિંધમાં એને બાપ વિનાનીને ભીડ પડી. તરકા નયુ પર નજર તાકી મારી મતી
મિત્રો તાળીથી બતાવો બસ ઘણું ઘણું ધન્યવાદ મારે અશોકભાઈ નો ભાઈ ભાઈ જગાભાઈ મારો ભાઈબંધ ખાલી થાય એ પોવાતો નહીં નથી પોવાતો ધન્યવાદ એને પણ કુદરતે આપ્યો હા બસ ઘણું ઘણું